અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પાડરશિંગા ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલા ક્યાંય નહીં જોયો હોય. એક કારને દુલ્હનની જેમ શણગારવામાં આવી. બાદમાં કારની ઢોલ નગારાના તાલ સાથે ધૂમધામથી સમાધિ અપાવી ને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પાડરશિંગા ગામ. આજે ગામમાં અનેરો ઉત્સાહ સાથે ગામમાં ઢોલ અને ડીજેના તાલે રાસની રમઝટ બોલી રહી છે. આ કોઈ લગ્ન પ્રસંગ નથી, આ તો એક સમાધિ કાર્યક્રમ છે. ને સમાધિ પણ કોની? એક માનીતી અને જીવની જેમ વાલી ફોરવ્હીલ કારની. આ ફોરવ્હીલ કારને ફૂલોથી સજાવવામાં આવી છે ને આજે આ કારને જમીનમાં સમાધિ અર્પણ કરવા આખું ગામ ઉમટ્યું છે. સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જાણે પાડરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ 2006થી ફોરવ્હીલ ગાડી 2013 અને 2014માં ખરીદી કર્યા બાદ ખેડૂત સંજય પોલરાની પ્રતિષ્ઠા અને પ્રગતિ થઈ હોય, જે ફોરવ્હીલ ગાડીને કારણે થઈ હતી. જેથી ખેડૂત સંજય પોલરા માની રહ્યા છે પોતાની જૂની ફોરવ્હીલ ગાડી વેચવાને બદલે ફોરવ્હીલ કારને સમાધિ આપીને સમાધિ વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા આજે સામૈયું પણ કાઢવામાં આવ્યું ને સામૈયા સાથે ઢોલી પર પૈસા વરસાવતા સંજય પોલરા અને કુટુંબી મિત્રો આજે હિલોળે ચડ્યા હોય તેમ વાજતે ગાજતે ફૂલેકુ ફોરવ્હીલ કારનું કાઢવામાં આવ્યું. આખું ગામ આ ફોરવ્હીલ કારનું ફૂલેકું જોવા ઉમટ્યું અને કાર ફરતા મહિલાઓ રાસ રમતા અને કારને સંજય પોલરા પોતાની વાડીએ 12 ફૂટનો ઊંડો ખાડો કરીને ગાડીની વિધિ વિધાન સાથે સમાધિઓ આપવાની અનોખી પહેલ કરી. મારું ગામ પાડરશિંગા છે. મારું નામ સંજયભાઈ કાળુભાઈ પોલરા છે. તાલુકો લાઠી છે અને આ ગાડીને હું સમાધિ આપું છું. ગાડી હું 10-12 વર્ષથી ચલાવું છું અને આ ગાડી આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે. મારી પ્રગતિ થઈ છે એટલા માટે મેં આવું આયોજન ગોઠવ્યું છે. સાધુ સંતોને બોલાવ્યા છે, વિધિ વિધાન પ્રમાણે કાયદેસરનું આયોજન કર્યું છે, જમણવાર રાખ્યું છે, 5 લાખ સુધીનો ખર્ચો કરું છું. મ્યુઝિયમમાં ન રાખીને સમાધિ આપી, મ્યુઝિયમ કરતાં મને કંઈક આ અલગ કરવાની ઈચ્છા થઈ એટલા માટે મેં આ ગોઠવું છે. અને મારી વાડીની અંદર અને કાયદેસર કોઈ માણસનો ભંડારો કરતા હોય એવી રીતે એક સ્વજન તરીકે એનો ભંડારો કરું છું. એની ઉપર એક વૃક્ષ વાવવાનું છે અને આજીવિકા કોઈ મારી 7 પેઢી સુધી યાદ રહે એમ એ માટેનું ગોઠવું છે. પોતાની આ વાલસોઈ કારને લકી માનતા ખેડૂત સંજય પોલરા વ્યવસાયે સુરતમાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે ને કાર આવ્યા બાદ પ્રતિષ્ઠામાં વધારો થયો તો સમાજમાં પણ સારી નામના થવાથી આ કારને મ્યુઝિયમમાં રાખવાને બદલે કે વેચવાને બદલે કારને સમાધિ આપીને આજીવન યાદગાર બની રહે તે માટે એના પર વૃક્ષનું વાવેતર કરવાનો વિચાર આવ્યો ને સગા સંબંધીઓને કંકોત્રી મોકલીને જાણે સંતોના સામૈયાઓ કરતા હોય તેમ ગાડીના સામૈયા કર્યા ને ગાડીને પોતાની 2 કિલોમીટર વાડીએ સમાધિ અર્પણ કરવામાં આવી ને સમાધિ પહેલા ગાડી આગળ બ્રાહ્મણ દ્વારા વિધિ કરવામાં આવી ને ગાડીને સમાધિવાળા ખાડામાં ઉતારીને જેસીબી વડે કારને સમાધિ અર્પણ કરવામાં આવી છે. કારની સમાધિ આપવા આવેલા મહેમાનો પણ આ કારની સમાધિના પ્રસંગને માણવા સુરત, અમદાવાદ અને અન્ય શહેરોમાંથી આવ્યા હતા. આવા કાર સમાધિના કાર્યક્રમ અંગે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું લોકોએ. મારું નામ વિપુલભાઈ સોજિત્રા છે. મારું ગામ પાડરશિંગા છે અને સંજયભાઈ મારા નાનપણના ખાસ મિત્ર છે અને એનું આમંત્રણ આવ્યું કંકોત્રી કે આપણે ગાડીની સમાધિ દેવી છે તો આયોજન રાખ્યું છે. સાધુ સંતોને તેડાવ્યા છે, આ સામૈયા રાખ્યા છે અને પાઠનું જમણવારનું બધું આયોજન રાખ્યું છે અને આ ગાડી એમની આરે 15 વર્ષ થશે તો એ કહે કે હવે આ ગાડી વેચવી નથી એટલે આનું આપણે એ કહે કે સમાધિ દેવી છે એટલે એ રીતનું આયોજન ગોઠવેલું. નહીં, આ પહેલી વાર રીતનો બનાવ બને છે. આવું લગભગ કોઈ દી કે સાંભળ્યું નથી કે બન્યું નથી, આ પહેલી વાર દાખલો બનશે.
સંતો મહંતો કે અમુક સમાજમાં જ મૃતક સ્વજનોને સમાધિઓ અપાતી હોય છે, પણ અમરેલી જિલ્લામાં આશ્ચર્યજનક રીતે વાલી કારને વેચાણ કરવા કે સાચવવા મ્યુઝિયમમાં સ્થાન આપવાને બદલે સમાધિ આપવાનો નવતર વિચાર પાડરસિંગા ગામ સાથે જિલ્લાભરમાં ચર્ચાના કેન્દ્રે જોવા મળ્યો. ત્યારે આ કાર જ સમાધિમાં આપવામાં આવી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.